હવે આગળ વાત કરીએ તો વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય ડેન્ગ્યુ ડેની ઉજવણી કરાઈ. વિજાપુર આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં ગોવિંદપુરા ઓજી વિસ્તારમાં ડેન્ગ્યુ રોગની જનજાગૃતિ સારું ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ રોગને નિયંત્રણ કરીએ એ તે થીમ પર માર્ગદર્શન આપ્યું હતું. એસટી ડેપો આનંદપુર ચોકડી તેમજ મામલતદાર કચેરી અને ગોવિંદપુરા જૂથ પંચાયત મુકામે આવતા લાભાર્થીઓ અને રાહદારીઓમાં જાગૃતિ આવે તે સારું ડેન્ગ્યુના બેનર પ્લેટ કાર્ડ પત્રિકા વિતરણ કરવામાં આવ્યા હતા. આરોગ્ય તાલુકા હેલ્થના સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા જૂથ ચર્ચાઓ કરી ડેન્ગ્યુના રોગની ચિહ્ન લક્ષણો સારવાર અટકાયત બાબતેની માહિતી આપવામાં આવી હતી. ડેન્ગ્યુ રોગ એડિસ ઇજિપ્ત નામનો માદા ચેપી મચ્છર તંદુરસ્ત વ્યક્તિને દિવસ દરમિયાન કરડે તો ડેન્ગ્યુનો રોગ લાગુ પડે છે. ડેન્ગ્યુ રોગ થાય એટલે સખત તાવ આવવો, માથાનો દુખાવો થવો, આંખના ડોળાના પાછળના ભાગમાં દુખાવો થવો, શરીર પર લાલ ચકામા થવા, નાક કાન પેઢામાંથી લોહી પહેવું, આવું થાય ત્યારે તાત્કાલિક દવાખાનામાં દાખલ થવું જરૂરી છે. આ બાબતે લોહીની તપાસ કરાવવી. ડેન્ગ્યુના દર્દીને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. મગનું પાણી, નાળિયેરનું પાણી, લીંબુ શરબત તેમજ ખૂબ જ પ્રવાહી લેવું જોઈએ. ડેન્ગ્યુના દર્દીએ દવાયુક્ત મચ્છરદાની માં જ સૂવું જોઈએ. ડેન્ગ્યુનો મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી પોરા બને છે અને આ પોરામાંથી કોશેટો બને છે. કોશેટોમાંથી મચ્છર તૈયાર થાય છે. ઈંડામાંથી મચ્છર બનતા 10-12 દિવસ લાગે છે. આ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે દર અઠવાડિયે રવિવારે 10 મિનિટ ઘરના તમામ પાણી ભરવાના પાત્રો ખાલી કરી પાણી ભરી હવાચુસ્ત ઢાંકણીથી ઢાંકવા જોઈએ. મોટા હોજ હવાડામાં પૂરા ભક્ષક માછલી મૂકાવવી જોઈએ. ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ, કૂલર, એસીની સફાઈ કરવી, નકામા ટાયર અને ભંગારનો નિકાલ કરવો જોઈએ. દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. રોજ સાંજે લીમડાનો ધુમાડો કરવો જોઈએ. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઘરની બારના બંધ કરવા જોઈએ. શરીર પૂરતું ઢંકાય તેવા ચોખ્ખી આખી બાયના કપડાં પહેરવા જોઈએ. મચ્છર અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. ડેન્ગ્યુના રોગ અટકાવવાની જવાબદારી જનસમુદાયની હોય તેમની ભાગીદારી અનિવાર્ય છે. ડેન્ગ્યુના રોગને નિયંત્રણ કરીને વિજાપુર તાલુકાને ડેન્ગ્યુથી મુક્ત કરવા પ્રયત્ન કરીએ. આ કાર્યક્રમને સફળ બનાવવા અર્બન હેલ્થ કચેરી વિજાપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિજાપુર પીલવઈ અને લાડોલના આરોગ્ય કર્મચારીએ ખૂબ જ મહેનત કરી સફળ બનાવ્યો હતો. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.